નમસ્કાર હું છું પન્ના ત્રિવેદી અને તમે સાંભળી રહ્યા છો ગુજરાતી વાર્તા આજની વાર્તા પીટીસી થયેલી વહુ લેખક મણિલાલ હા પટેલ હવે તો માસીની બુનને પણે તાણે હે કેટલું જ ઠેકાણું બાચી છે સગા દીકરા કાંતિ માટે જગાભાઈ આવું બોલે એ માન્યમાં નહોતું આવતું કાંતિ મારો દોસ્તાર અમે હારીએ ભણેલા રમેલા અને રખડેલા કાંતિ ભણવામાં ઘણો કાચો પણ એના કાકા દાસભાઈ બીએસી બીએડ થઈને હાઈસ્કૂલમાં માસ્તર થયેલા મેટ્રિકની પરીક્ષામાં બહારથી પેપર લખાવીને ચોરી કરાવીને અને પૈસા પાથરી માર્ક્સ ઉમેરાવીને એમણે કાંતિનું ભાવિ પલટી નાખેલું સિત્તેર ટકે પાસ થયેલા કાંતિને પટ કરતું પીટીસીમાં એડમિશન મળી ગયેલું આજે ચારેક વર્ષથી કાંતિ પાસેના ગામની પ્રાથમિક શાળામાં માસ્તર છે કાંતિને બિચારાને એક એ વિષય ના ફાવે એને ભણવામાં હતો એથી બાર ગણો કંટાળો ભણાવવામાં એનો જીવ ઘર ખેતરમાં વધારે પણ ગામ અને સમાજ માસ્તર જેવું મોભાદાન માન આપે એનો વટ પડે એવા વિચારે આખું ઘર રાજીનું રેડ રહેતું સવાર સાંજ કાંતિ ખેતરનું કામ કરે બપોરે નોકરી માટે નિશાળે જાય અને ત્યાં આરામ કરે કાંતિના આદેશ મુજબ વર્ગમાં પહેલો નંબર હોય એ છોકરો લેશન જુએ તથા ભણાવે ખરો આથી કાંતિને નિરાત રહેતી બધા હવે એને માસ્તર કહીને બોલાવતા એનો આનંદ પણ ખરો તો એ પોતાની સગાઈ અને પરણવા બાબતે થયેલા ફજેતા વિશેની ચિંતાઓ કાંતિને જમવા દેતી નથી હાળું હગો બાપ ઉઠીને ક્યાંક માસીની બૂનને પરણો તાણે હદ કહેવાય આ વેઠાઈ જેમનું કાંતિ સમસમી ઉઠતો પણ એનાથી બાપ આગળ બોલાતું નથી ને ધૂળી બાપાને ગાંટતી નથી બાઈ ધૂળી જગાભાઈની બીજવાર કી બાયડી ભારે કાફર જગોભાઈ જાજુ બોલવા જાય તો કોળિયામાં બળદોને પાગોળે બાંધીને ઘાલું ખાવા નાખતી કાનથી મૂળથી હેપતાઈ ગયેલો આગલા ધણીને બાયલો આતો આને રહીને હું શું કરું એમ કહીને ધૂળીએ ફારગતી લીધેલી ભર્યા પંચમાં ધૂળી આદમી જેવું બોલેલી ત્યારથી મલક આખાને એની ઓળખાણ જગાભાઈની ગ્રહદશા બેઠેલી તે એ ગાળામાં જ ગરભંગ થયા પહેલી બહુને વગડે સાફ કરડ્યો બાથી ખતરી વારે ના આવ્યા તે બાઈ ગુજરી ગયેલી એટલે જગાભાઈ અને ધૂળીનું નાતરું થયેલું ધૂળીનો વાન ઉજળો ડીલે પોસાથી દેખાવ માફક સર લાડ લડાવે એ વય સહજ ગણાય ધૂળી સ્વભાવ પ્રમાણે અને છૂટ ગણીને વર્તતી છેવટે ઘરમાં રાજકાજ થયેલું કાંતિના જન્મ પછી તો ધૂળીનો સોટો ચાલતો જગાભાઈનો વાંક બાક નીકળે તોય બિચારા મીંદડી મ્યાઉ ના કરે લોક કહેતું રાંડ જગાભાઈ પર ઘોડા નથી કરતી એટલું જ બાચી નબળી આબરૂદાર કણબીને ટકાનો કરી નાશ્યો ધણીને ધાકમાં રાખીને કપાતર કુંજાણે હું કરતી હશે એનો વેલો જ થડતી ભોગોવાયેલો પણ આજે તો જગોભાઈ વિફરેલા હતા હરી કુવેચની જાત આઈ તંધાડાથી વળગી છે ફૂલીને ખાઈ જઈ હખે બેહવા દેવાની વાત તો આગી રહી પેટ પાણી પડવા દેતી નથી આ અવતાર ભજવા આવતા ડૂમાને થોકી કાઢી પાછા જગોભાઈ બોલતા હતા આ છાણમાં કીડા જેવો એક સોરો છે ને એને એક વહુ જોઈએ જ ને મી એક કહેતા એકાવનની વાતો આણી પણ ના આ રાણીને તો પીટીસી થયેલી જોઈએ મેત્રાણી પૂછી આવો જેના ઘરમાં બે બે ચોટલાવાળીઓ છે એમની હું વલે થાય છે ધૂળી ખેતરે ગઈ હશે એટલે જ જગોભાઈ બોલારે ચડ્યા હશે તો પછી આ કકડાટ જગોભાઈ કોને જાતને સંભળાવતા હતા ફળિયામાં બેકાર તડકો છે ડાગડી ચૂક હોય એવું એમનું ઘર ફળિયાથી જરા અડગું અથડું ઊભું છે મારી જેમ કોઈ રડ્યું ખડિયું મને એક જગાભાઈનો આ વલવલાટ સાંભળતું હોય તો હોય રોજ કાખલી કૂટનારા અને ટીખડીઓ કરી દાંત કાઢનારાઓનો તોટું ના પડે આજે સૌ વગડે વહી ગયા છે ઘઉં ચણાના ખેતરોમાં દાંતરડા ફરે છે ઢોરાને કહલું સંકોરી આલતા જગાભાઈ બોલતા હતા આ નિહાળીઓ પર પૂડો પડી જ્યો હોત ને તો હખે રહેવાત પીટીસી પીટીસી કુંડ જાણે હું બોલાશે મારી હાડી પીટીસી આ તો જે ઉઠ્યો એ પીટીસીને પૈણવા રઘવાયો મફતના મહાદેવને તલાવનું પાણી કમાતી મળે તે હવને વાલી લાગે પણ પીટીસીઓ એમ કાંઈ ઝાડે લટકી રહ્યો છે તે તોડી લવાઈ આ તો અંગાળીને ગુના શમણાવાળી વાત જગાભાઈની વાત સાચી હતી એમના કઢાવાને કારણો હતા કાંતિના જન્મના ઓગણીસમાં દાડે જ એની સગાઈ થઈ ગયેલી પણ ધૂળીને એ વિવાહ હારે વાંકું પડ્યું એ કહેતી મને ટેસાવડી વેવાણ ગળી ભરની જોઈએ એનું અભિમાન એની પાહે રાખે જગોભાઈ કાંતિ માટે બીજી કન્યા શોધી લાવેલા ઘર આબરૂદાર ખાધે પીધે સુખી ગણાય કુંવારે માંડવે વિવાહ ફોક કરવાનું તો આ બાવન ગોળના પાટીદારોમાં રમત વાત ગણાતી કંકુ સાથે કન્યા મળતી એટલે હા ના કરતા વાર નહીં કાંતિ મોટો થયો કાંતિને વહુ જોવાના કોડ જાગેલા એકવાર મને એની સાસરીમાં સાથે લઈ ગયેલો વાટવા મને કહી રાખેલું કે રતિલાલ તારે પૂનીને બોલાઈને પૂછવાનું કે કાંતિની યાદ આવે છે કે નહીં પછી શરમાઈ ગયેલો તે દિવસે વર આયો જાણીને પૂની તો લાજની મારી પાતાળમાં આખો દાડો ઘરમાં દેખાયલી નહીં ઘાઘરી પોલકી વાળી છોડીઓ ડોકિયા કરી કરીને ખીખી હસ્તિકને ખોવાઈ જતી કાનથી સૂનો પડી જતો હતો પાછા વળતા એનું મોઢું પડી ગયેલું મને પણ અઘરું લાગેલું ઘેર આવતા વેત ધૂળીએ કાંતિને પૂછેલું તારી હાઉ હું ખાવાનું કરેલું લાડવું કઢી અને ભાત આ સાંભળતા સાથે ધૂળી ભડકો થઈ ઉઠેલી મારો હાથ નવાઈનો સોરો પહેલી વાર એણે જ્યો ને એ સંખણીએ એના ભાણામાં કઢી મેલી બાપરે બાપ નહીં શાક નહીં પાપડ ભૂંડી આબરૂદાર હોય તો મહેમાનને એમાંય આ તો પેટના ડીચરાથી એ અદકો જમાય આવ્યો તો કઢી મેલતા તરો જીવ ચમનો સાલ્યો કહર દાળ કરવાનો તને વિચારાઈ નહીં આવ્યો તરસટ નબળાઈ તો ખેતરમાંથી થાક્યા પાક્યા આવેલા જગોભાઈ ક્યાંય કશું જાણે સમજે એ પહેલાં તો ધૂળીએ માથે પસ્તાડ પાડેલી લ્યો આબરૂને બચકા ભરો હું તો કઈ કઈ ને થાચી મોટા એટલા ખોટા મારે તો મારા હરખું હગું જોઈએ આવું અટકોળ પંચ્યા ડોઢો મને ની પાલવે આ ક્યું તમને છેવટે આ સગાઈ પણ નીકળી ગયેલી મધવાસના મેળામાં કાંતિએ પૂનીને જોઈ ત્યારથી એના મનમાં એ ગોરી એક વડી બહુ વસી ગયેલી એને એના શમણાઈ આવેલા કઢીવાળી વાત કરવાથી બા આટલી હદે બગડશે અને વિવાહ તૂટી જશે એવી તો બિચારા કાંતિને ખબર નહીં એ ઉનાળે કાંતિ પરણવામાંથી રજડી ગયેલો સરખે સરખા ગોઠિયા પરણતા હતા ફૂલેકા ફળીએ ફળીએ ફરતા હતા કાંતિ મને મહેમાન આવેલી છોકરીઓ બતાવતો અને ઉદાસ થઈ જતો હતો ત્યારે એ પીટીસીના પહેલા વર્ષમાં ભણતો હતો બસ આ ગાળામાં ધૂળીના મનમાં કોઈ પલીતો ચાપેલો હવે તો પેટીસી થયેલી વહુ મળે તો જ કાંતિડાને પહેણાવે જ ઘરમાં જોડું હોય બંને કમાતા હોય પસે તારે નિરાત ગામમાં સમાજમાં ઉપરથી વટ પડે છોગામાં શરૂમાં તો જગુભાઈ પણ આ વાતથી પલળી ગયેલા અને કાંતિ અજાણ્યું જીવડું કરડતા ધીમું ધીમું ઝેર ચડે એવું એને પીટીસી થયેલી વહુ પરણવાનું પેણ ચડેલું સાયકલ કે લૂણા પર ડબલ સવારી માથે ઉઢેલું ગામ બહાર જઈને વહુ કાઢી નાખે હરિયે મેળો અને લુણાવાળાનું બજાર શનિવારે શાળાએથી સીધા સિનેમામાં અંધારામાં ગલી પછી ગરમ ગરમ શિવષણ ક્યારેક સંકોચ તો કાંતિ મને કહેતો રતિલાલ તું તો મોટી કોલેજ કરે છે તે તને તો પીટીસી એક કહેતા એકવીસ મળી જાય ના મળે તને મન નથી થતું પહેણવાનું મારે તો હજી હજી વાર છે કાંતિ પીટીસી કે બી એ એમ એ કે બીએડ છોડ બધી વાતો આપણે તો વહુ મળે તોય એને કેળવી લેવાની માણસને ઘડીને તૈયાર કરે એનું નામ કેળવણી સમજ્યો મારો જવાબ સાંભળી કાંથી મૂંઝવણમાં મુકાઈ જતો પણ ઘેર જતો એટલે ધૂળી જગભાઈની રોજની પીટીસીની વાતોમાં મનોમન ગળાડૂબ થઈ જતો સોરો પીટીસી કોલેજ કરે તે જેટલો ખરસ આવે એ તો આમ જાણીએ કે અમારું મન જોણે મેટ્રિકમાં એના ભારોભાર રૂપિયા વેર્યા સિત્તેર ટકા કાંઈ વાટમાં નથી પડ્યા જાત ભાંગીને મજૂરી કરીએ તે સોરાના હક હારો સોરો પીટીસી હોય તો વહુ પણ પીટીસી જોઈએ કે નહીં લેણ મળવી જોઈએ લેણ નહીં તો જીબ્બામાં હકાળક ચ્યાંથી આવે ધૂળી વાટે વગડે સૌને કયા કરતી પીટીસી થયેલી વહુ આવી ગઈ હોય એવા શમણા આવતા ક્યારેક તો એ પોતે જ પીટીસી ભણી આવી હોય એવું થઈ આવતું જગુભાઈ બસમાં કોઈના લૂના સ્કૂટરે ટ્રેક્ટરે જે મળ્યું તે વાહને ચડીને બાવન ગોળના ચોર્યાસી ગામો ગમરોડતા હતા ક્યારેક રાતમાંથી લેવી પડતી વખતે કોઈક સગાનો સાથ લેવો પડતો કયા ગામમાં કેટલી છોકરીઓ પીટીસીમાં છે કેટલીની સગાઈ બાકી છે કોની સગાઈ ફોક કરવાની છે આ બધી વિગતો મેળવવાની અને પછી પોતાના કાંતિ માટે સપાડું કરવાનું વેણ નાખવાનું જગાભાઈએ નબળા સબળા સૌ જોઈ નાખેલા જા જ્યાં ઠેકાણા હવે બચ્યા નહોતા ક્યાંક હોય તો એ લોક જગાભાઈની વહુ ધૂળીના સ્વભાવની વાત જાણીને પાછા પડતા લોકો ઝીણામાં ઝીણી વિગતોનો તાગ મેળવતા થઈ ગયા હતા ધૂળી વિશે ગામમાં આગળ પાછળ કહેવાતું એ બહાર પહોંચેલું એનો સ્વભાવ ટકટક કરવાનો હારું એની બત્તી હંખાય નહીં ધણીને ઊંટ બેસ કરાવે એ સોરા વહુને ચમની જમવા દેવાની ચીકણી તો ગુંદર જેવી પાડોહી કપ ચા પી જાય તો એ મનમાં માંડી રાખે એવી મહેમાન તો એ એકલ પેટીને ઘેર ચ્યાણે પહોંચ્યા નથી ભાઈ ગહાયા વના તો ઉજડા ચમનું થવાય જગા જગાભાઈને કાને આવી વાત વાતો ઉડતી આવતી એ તળે ઉપર થઈને શમી જતા ક્યારેક કાંતી ઉપર ચીડ ઠાલવતા ઠાલવી જતા તો ધૂળી એમને મણના છશેર કરી મેલતી ઘર ખૂણે બાપ બેટા બેઈને ગોધાટથી ધૂળીને જગાભાઈનું આબરૂદાર થવાનો શમણો નંદવી મેળવી મેલેલું ક્યારેક જગાભાઈ મારા બાપને કહેતા કાકા કરમમાં ડોળિયા લસ્યા હોય તે જ્યાં જ્યાંથી ખાવાના હતા આ તો કાઠા વાજિયા કરીને અવતાર ખેંચવાનો હોય હું તો જાણતો હોત તો આ બૈરાની માયામાં પડાત જ નહીં પણ આ તો જગા પેલા એનાવાળી વાત છે કે પૈણે પસતાય અને ન પૈણે બમણો બમણ પસતાય રાતા લુગડા અને સોરાના મૂતરવાળી લીલી વના પાટીદારનો અવતાર એળે જાય લોકો લાકડાની કન્યા હું કામ હોતતા હોય છે માયાનો ખેલ છે બધો બાપા કહેતા ધૂળીની જીતે છેવટે કાંતિ સારું સંત તાલુકાની કહેવાય એવી પણ પીટીસી કન્યા મેળવવામાં જગુભાઈ સફળ થયેલા સાંજ સપાડે કામ થયેલું ધૂળીનો હરખ ચાના પ્યાલાઓમાંથી છલકાવા લાગેલો કાંતિના મનમાં ઘણુંય હતું કે પોતે આવનારી વહુને એક વાર જોઈ લે પણ વિછણ જેવી બા પાસે બોલાતું નથી ને બાપા આગળ શરમ આવે સામાન્ય ગણાય નાતરિયાની નાતરિયાતમાં મા બાપ કરે તે સત્તરાના છોકરો છોકરી વધારે ભણ્યા હોય અને એકબીજાને જોવાની જીત કરે તો લોકો વાતો કરી ખાતું જેણે મેં લાજ એનું નાનું હરખું રાજ જ્યારે જા હું કડજુગ આવ્યો આવ્યો છે કાંતિ પોરસાતો બેઠો ત્યારે માંડવામાં ખાસી મોટી કન્યા ભાળીને ધૂળી આફી બની ગયેલી જગાભાઈએ તો વિશ્વાસે વાણ હાંકેલું હવે થાય શું કાંતિના પૈણા પર પાણી ફરી વળેલું કન્યા શામળી અને દેખાવે દાદા રંગી ધૂઆપૂઆ થયેલી ધૂળી ઘેર આવીને જગાભાઈ પર વિફરેલી તમારી આશીઓ ફૂટી ગયેલી નક્કી કરવા જ્યાં તાણે બાપ બેટા બે હરખા કર્મી એકેમાં વેતા ના મળે હું તો અવાડામાંથી નેકળી ને કૂવામાં પડી તે કહું કોને હવે ટીઠિયારો મેલ કાળા એ હોય છે તો મને ખતની કાનજી ભગવાનને કાળા નહોતા અમથી પપડાટો કરે જગાભાઈને અધવચ્ચે બોલતા અટકાવીને ધૂળી સામે ચડેલી બેહા હવે ભગવાન તો રૂપાળા હતા તમારા જેવા હુડભૂડ નહોતા આ તો બાવળીઓમાં ભૂલી પડે તો જડે નહીં એવી છે એના આર્યે એના હાથે આલેલું બોરું કોણ ખાય ના ના મારે આઠે અંગ આ વહુ નહી જોઈએ કાંતિ બિચારો ખાતા દાજીઓ તે કોને કહે વહુ ગઈ તે ગઈ ધૂળીએ પહેલું આણું જ ન કરાવ્યું જગોભાઈ ઘણું તરફડ્યા આજીઓ કરી પણ ધૂળી એક વેળેથી બીજે વેળે ના આવી તે ના જ આવી હું બાર વરની બેઠી છું કાંતિડા કાંતિડાને ફેર પહેણાવે અસલ રૂપાળી પીટીસી થયેલી મેત્રાણી આરે પહેણાવે તમ તમારે એક વાર આ ફંદામાંથી મારા સોરાને છૂટો કરી આલો લો ને એ તમારી બત્તી ના બને એમ હોય તો ઊં કરે કમાઈને રૂપિયાનો ઢવલો કરે પણ કાંતીને બે ચોટલાવાળી મેથી પહેણાવે તાણે જ મારી આંતરડી ઠરવાની હા મને અવતાર કંઈ વાટમાં નથી પડેલો તે વારે ઘડીએ મળી હકવાનો જગોભાઈ ઝાંખા પડી ગયેલા થોડા દાડા પછી ધૂળી પણ ઉલવાયેલા અંગારા જેવી થઈ રહેલી આ બન્યું તે દિવસથી જ જગોભાઈ પીટીસીને મણમણની ચોપડાવતા થઈ ગયેલા ભણવાની વાત નીકળે ને જગોભાઈ ભડકતા કાંતિ નહીં સંભળાવતા અલિયા ફાટિયાઓ તમારી માઓ જ્યાં પીટીસી થઈ હતી ધોળી ભાળીને બુરાયા થશો ને ગજાવાનાની ઉફત કરશો તો ફૂલેખા ગાલીને મરશા કોઈ વાટે જતું અમથું હસતું તો અહીં ધૂળી બળી જતી બધે એને પોતાની નગોદાઈ ગવાથી લાગતી નવી વહુવારોને જોતીને છાતીમાં ભઠ્ઠી ભડકતી જગોભાઈ પણ રાખ વળેલા અંગારા પર ફૂંક મારવાથી ડરતા હતા ત્રણ ચાર વરસ ભાંજગઢમાં ગયા ટોપી ઉતારી ના નાક લીટીઓ તાણી પંચ ભેગા કર્યા બબ્બે મણના લાડવા ખવડાવ્યા ખાંધિયાઓના ગજવા ભર્યા ઉપરથી પાંત્રીસ હજાર રૂપિયા વોવે જીવકના માંગ્યા અને ઘરેણા લઈ ગઈ તો નફામાં એ તોય જગાભાઈના ગ્રહો પાદ રાતે પાંત્રીસે પત્યું બાકી ગામમાં બાસઠ હજાર લઈને છૂટકો કરનારા હતા પહેલા છૂટાછેડા આટલા મોંઘા નહોતા આ તો ભણતર વધ્યું એમ ગણતર વધ્યું જગોભાઈ તો સૌને કહેતા કે ગાય દોઈને ને કૂતરીને પાવાનો ધંધો સયા કાંતિના છૂટાછેડાને વરસ થવા આવ્યું છે તોય સગાઈ નક્કી નથી થતી જગોભાઈ રગવાયા રહે છે અને કાચી કેરીને સૂડો કરખો લે એમ ધૂળીને ચિંતા ફોલી ખાય છે કાંતિ મને કહે છે આનાથી તો બાવા થઈ જવું સારું હું તો કંઈ કંઈને થાચ્યો મારે પેટીસી કાંઈ જોતી નથી હવે તો લાકડામાંથી ઘડેલી કન્યા હશે તોય ચાલશે હું બોલ્યા વિના સાંભળી રહું છું હકી માં વેરવણ થઈને બેઠીશે મારે તો દોળી નથી જોઈતી ને ફૂમતા વાળી નથી જોઈતી આપણા જેવી નહીં હોય તોય ચાલશે હાચું કૌશુ રતિલાલ આ ડોહા ડોહીનો વલો પાત નથી બેઠાતો કાંતિ છેવટે બબડે છે જોવું નાય પછી તો બધું હરખું બપોરે જગાભાઈનો રઘવાટ થોડો હેઠો બેઠેલો ઓટલી પર બેઠા બેઠા એ જોઈ રહ્યા છે સીમમાં આંબાઓ મહોરથી છલકાઈ રહ્યા છે વસંત પંચમી હમણાં વીતી હતી ન્યાતના કાયદા ઘડવા મળતી બાવન પાટીદારોની મીટિંગ મળી ચૂકી હતી છૂટાછેડા લેવા પર મુકાયેલા દંડથી ઓહાપો થયેલો તે હજી તાજો જ હતો હોળી પાસે આવતા હવે વિવાહ તોડવા ફોડવાની ઋતુ પહેલાં વરસાદે ખેડૂત જેમ હળોતરું કરે એમ બેસી ગઈ હતી શિયાળો ઉતરીને બપોરી વેળામાં ઉનાળો પેસતો હતો ઘર પાસેનો શિમળો રાત આગલ ફૂલોથી ખળભળી ઉઠ્યો હતો જગાભાઈની નજર એના પર ઠરેલી ધૂળીને પટાવી કેમ કરીને એની આજે એમને ભારે મૂંઝવણ હતી કાંતિ માટે એમણે કન્યા શોધી કાઢી હતી પીટીસી થયેલી નહીં આર્ટ્સ કોલેજમાં ભણતી જગાભાઈને શીમડાના ફૂલો ઠેઠ ફળિયામાં વેરાયેલા દેખાતા હતા ચાંદલાનો રૂપિયો ઘરમાં આવી ગયેલો જગાભાઈને કુટુંબીઓએ કહેલું કે સોમવારે ગોળ ધાણા દેવાના છે તારી વહુને કહી દે જે ટકટકારો ના કરે જગાભાઈ ના કહે તો ના કપાય અને હા પાડે તો હાથ કપાય જગોભાઈ કડક થવા માંગતા હતા છેક રવિવારની સાંજે જગોભાઈ ધૂળીને વાત કરી શક્યા સગાઈની વાત જાણીને એણે ભારે ગમસાણ મચાવ્યું માથા કૂટ્યા છાતી કૂટી પીટીસી તરુ નખો જ જજો રાંડો પીટીસી થઈ થઈને ધણીને મેલીને ભીલીઓને રાખતી થઈ હશે મારે એવી પીટીસી ના જોઈએ રાંડ પીટીસી તરું નખો જ જજો ધૂળીનું કલ્પાંત જોઈને જગોભાઈ અંદરથી હાલી ગયેલા કાનથી તો સાવ ડગાઈ ગયેલો સોમવારે સવારે જગોભાઈ ગામમાં ગોળ ખાવાનું નોતરું દેવા ઉત્સાહ ભર્યા નીકળ્યા ત્યારે ઝાંખવાળી લાગતી ધૂળી પડુષણને કહી રહી હતી બૂન આ તો પેટીસીથી આગળનું હગરું ભણતર કહેવાય બહુ અંગ્રેજી નેહાળમાં મેંથી થવાની મારા કાંતિનું નસીબ હારું તે આવું ઠેકાણું કન્યા મળ્યા નથી કેવું કે ભગવાન તો હોવું પણ જાણે અવાજ ધૂળીનો નહોતો હું ગોળ ધણા ખાવા પહોંચ્યો ત્યારે ચોપાડમાં ઉભેલી ધૂળી મને આવકારવાને બદલે ઓયડામાં સરી ગઈ મેં જોયું તો ચોપાડમાં અનેક ખાલી ખાટલાઓ પથરાયેલા પડ્યા હતા જ્યારે કાંતી એક ખાટલાના ઓશીકે રકાબીમાં મૂકેલા કંકુ ચોખા અને રોકડા રૂપિયાની આરપાર એકકીટશે તાકી રહ્યો હતો